नमस्कार मित्रों मित्रों विधानसभा की पेटा चूंटणी अने बीजेपी की खानगी बैठक गुप्त बैठक भारतीय जनता पार्टी आ बैठक नो अर्थ शू परिणाम शू शू डर छे के पछी रणनीति घड़वामां आवी रही छे परिणाम आवशे त्यारे शू भारतीय जनता पार्टी स्वरूपजी ठाकुर लोकोने चौंकावी शके छे शू चाली रह्युं छे आ तमाम बाबते बात करीशुं आजना वीडियो में डेमेज कंट्रोल अने बदलो आ बंने भारतीय जनता पार्टी माटेनी वात छे। भारतीय जनता पार्टी ने लोकसभा 2024 चूंटणी बदलो पण लेवो छे अने आ साथे भारतीय जनता पार्टी नी अंदर चालती तमाम प्रवृत्तिओ ने बंद पण करावानी छे। भारतीय जनता पार्टी में डझन बंध लोको हता के जेओ टिकिट मांगता हता अने तेओ लड़ायक उम्मीदवार तरीके साबित पण थई शके। भारतीय जनता पार्टीए टिकिट आपी स्वरूपजी ठाकुर ने जे जातिगत समीकरण में सेट थता हता अने ए पण एक मजबूत उम्मीदवार हता संभवित उम्मीदवार हता अने आ साथे मावजी पटेले अपक्ष दावेदारी करी। मावजीभाई पटेलनी अपक्ष दावेदारी तो सामे आवी परंतु अन्य घणा हता के जेओ अपक्ष दावेदारी करता करता रही गया। भारतीय जनता पार्टी आ सीआर पाटिल हर्ष संघवी मुख्यमंत्री भूपेन्द्र पटेल सुधीना लोकोने काफलो संभाळवो पड्यो એ ત્યાં સુધી વાત પહોંચી હતી। મુખ્યમંત્રી સહિતનું એક સ્નેહમિલન થયું હતું બાબરમાં આ પણ તમે જોયું હશે કે વાવ વિધાનસભાની ચૂંટણીને કેટલું મહત્વ આપવામાં આવે છે। પરંતુ વાત આજે એ કરવી છે કે એક તરફ કોંગ્રેસ જાહેર સભા કરે છે મીડિયાને આમંત્રણ હોય છે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સભામાં ન તો લોકો હોય છે ન તો મીડિયા હોય છે। આ તે કેવી સભા કે જેમાં ફક્ત કાર્યકર્તા ફક્ત ભારતીય જનતા પાર્ટીના લોકો શું કોઈ ડર છે કે આ સભામાં કોઈ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ન બોલે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ ન મળી આ માટે બળવો ન કરે આ જ કારણોસર શું ભારતીય જનતા પાર્ટી આ પ્રકારની જેને પ્રાઇવેટ બેઠકો કહી શકાય તે પ્રકારની કરી રહી છે બેઠકો। વાત તો એ પણ છે કે ભારતીય જનતા પાર્ટી અંદર ખાને ખૂબ જ સાયલેન્ટલી આગળ વધી રહી છે અને ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે વધારે પડતા દેખાવ કરવાની જરૂર નથી વધારે પડતી બૂમો પાડવાની જરૂર નથી પરિણામ આવશે ત્યારે ખબર પડી જશે આ બે પ્રકારની વાત છે। પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટી તેના નેતાઓ અલગ અલગ બેઠકો કરી રહ્યા છે પછી ખાનગી બેઠક હોય ગુપ્ત બેઠક હોય તેના મનમાં શું ચાલી રહ્યું છે તેમને ખબર પરંતુ લોકોને સવાલ છે મીડિયાને સવાલ છે કે શા માટે તેમને દૂર રાખવામાં આવી રહ્યા છે આવનાર સમયમાં શું કંઈ મોટું પરિણામ પછી રહ્યું છે કે પછી ભારતીય જનતા પાર્ટીને તેમના જ કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ નથી કંઈ અનહોની થવાનો ડર છે। જ્યારથી માવજી પટેલે અપક્ષ દાવેદારી કરી છે ચૌધરી સમાજનો એક વર્ગ છે કે જે માવજી પટેલની સભામાં જાય છે ચૌધરી સમાજના કેટલાય ગામડાઓ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને એન્ટ્રી મળી કે નહીં એ પણ એ સવાલ છે કારણ કે તેમણે સભાઓ નથી કરી। આ તમામ સવાલો વચ્ચે એ બેઠકોમાં એ સભાઓમાં શું લોકો આવશે કે નહીં તેનો ડર છે। જગદીશ ઠાકોર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ તેમણે પણ કહ્યું હતું કે મુખ્યમંત્રી આવ્યા પરંતુ તેમને રાહ જોવી પડી કારણ કે લોકો નહોતા સભામાં। આ પ્રકારની વાતો થઈ રહી છે આ પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે પરંતુ જોઈ રહ્યું પરિણામ શું આવે છે ભારતીય જનતા પાર્ટી અંદરખાને શું રાંધી રહી છે અંદરખાને શું ચાલી રહ્યું છે કારણ કે કદાચ કમાન બદલાઈ ચૂકી છે ખભો બદલાઈ ચૂક્યો છે અને કદાચ પરિણામ પણ બદલાઈ શકે જોઈ રહ્યું શું થાય છે ગુજરાત તક જોતા રહો। આપનું શું કહેવું છે ભારતીય જનતા પાર્ટીની ખાનગી બેઠકો ગુપ્ત બેઠકો અને પ્રાઇવેટ બેઠકો વિશે શું રંધાઈ રહ્યું છે આપનું શું કહેવું છે કે સીઆર પાટિલ અને ભારતીય જનતા પાર્ટીને કંઈ અનહોની થવાનો ડર છે બગાવત થવાનો ડર છે અથવા તો કંઈ તેવો વિડીયો વાયરલ થઈ જાય તેનો ડર છે ખરા અર્થમાં ડર છે કે પછી આ રણનીતિ છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો મને આપશો રજા નમસ્કાર।